જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંતશ્રીમાં. આજે આપણે આ વિડીયોમાં વરુથની એકાદશીની પૂજાવિધિ, તેનું મુહૂર્ત, પારણા સમય, તેનું મહાત્મ્ય અને કથાવાર્તા સાંભળીશું. એ પહેલાં જો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ધન્યવાદ. ચૈત્ર મહિનાની વદપક્ષની એકાદશી એટલે વરુથની એકાદશી. આ વર્ષે 2023ની વરુથની એકાદશીની શરૂઆત તારીખ 15 એપ્રિલ 2023 ને શનિવારે રાત્રે 8:44 શરૂ થઈ તારીખ 16 એપ્રિલ 2023 ને રવિવારે સાંજે 6:13 સુધીનું રહેશે. એટલે ઉદ્યાતિથિ અનુસાર એકાદશીની વ્રતની તારીખ 16 એપ્રિલ 2023 ને રવિવારે કરવાનું રહેશે. પૂજાનો શુભ સમય સવારે 7:54 શરૂ થઈ 12:39 સુધીનો રહેશે. પારણા સમય તારીખ 17 એપ્રિલ 2023 ને સોમવારે સવારે 5:54 શરૂ થઈ 8:29 સુધીનો રહેશે. આ એકાદશીનું વ્રત શારીરિક કષ્ટથી બચવા તેમજ સંતાનની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે. પાપ તથા કષ્ટમાંથી મુક્તિ મેળવવી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના વરા અવતારની પૂજા કરાય છે. વરુથની આ એક સંસ્કૃત શબ્દ છે જેનો ગુજરાતીમાં ભાવાર્થ થાય છે સંકટને હરનાર. આથી આજની એકાદશીની તિથિ એ મહત્વની તિથિ ગણાય છે. આ દિવસે વરુથની એકાદશીનું વ્રત પૂજા ઉપવાસ કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેમની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી, આ દિવસે અનાજ તેમજ જળનું દાન કરવાથી, અનેક યજ્ઞો કર્યા જેટલું તેમજ કન્યાદાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એકાદશીનું આ વ્રત સૌભાગ્ય, સંતાન તથા આરોગ્યની રક્ષા કરતું હોવાથી તેને સૌભાગ્યદાયીની વ્રત પણ કહેવાય છે. એકાદશી એટલે 11 જે દર મહિને 2 વખત આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં. આમ વર્ષની 24 એકાદશી અને અધિક માસની 2 એકાદશી એટલે 26 એકાદશી આવે છે. આ દરેક એકાદશીનું મહત્ત્વ અલગ અલગ હોય છે. દરેક એકાદશીનું મહત્ત્વ અધિક છે. તેમાંની ચૈત્ર માસની વદ પક્ષની વરુથની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સંતાન, સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. પાપોનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી દરેક વ્યક્તિએ બની શકે તો એકાદશીનું આ વ્રત પૂજા ઉપવાસ જરૂરથી કરવા. જો એ પણ ન બની શકે તો એકાદશીની કથા જરૂરથી સાંભળવી. એકાદશીના દિવસે વ્રતધારીએ સવારે વહેલા ઉઠી ગંગા સ્નાન કે પવિત્ર નદીમાં સ્નાન કરવું, અને એ પણ ન બની શકે તો નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું. જે ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આમ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને સૂર્યનારાયણ ભગવાનને અર્ધ અર્પણ કરવું, ગણના ઉગરાનું પૂજન કરવું, તુલસી ક્યારે જળ અર્પણ કરવું, ભગવાન શ્રી હરિની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું. જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલી શ્રી હરિ વિષ્ણુની છબી, ફોટોની પૂજા કરવી. પૂજામાં ધૂપ, દીપ, પીળા પુષ્પ, ચંદન, તુલસી, ફળ, સૂકા મેવાથી પૂજા કરવી. દૂધ, દહીં, મિશ્રી કે કોઈ પણ મીઠાઈ ધરાવી આરતી સ્તુતિ કરવી. આ દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા, લક્ષ્મી સ્ત્રોત તેમજ કનકધારા સ્ત્રોતનો પાઠ કરવા. આ રીતે એકાગ્ર મન અને પૂરી શ્રદ્ધાથી એકાદશીનું આ વ્રત ઉપવાસ કરવું. જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે ઉપવાસ કરવા સમર્થ નથી તો તેમણે મન તેમજ વાણીથી ઉપવાસ કર્યા વગર પણ વ્રત કરી શકે છે. આ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, કોઈનું અપમાન ન કરવું તેવા વગેરે કાર્ય ન કરવા. આ દિવસે શક્તિ પ્રમાણે દાન દક્ષિણા કરવી, ગાયને લીલો ઘાસ ચારો આપવો, પક્ષીને ચણ તેમજ કીડીને કીડિયારું પૂરવું, આ વગેરે કામ કરવા. આ દિવસે ભાત, લસણ, ડુંગળીનું સેવન ન કરવું.
તે દિવસે બપોરે સૂવું પણ નહીં, પણ ઘરડા વ્યક્તિ બાળક બપોરે સૂઈ શકે છે. એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ મહત્ત્વ છે. જો જાગરણ ના થઈ શકે તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવા અને વ્રતકથા સાંભળવી. જો એકાદશીનું વ્રત ન થઈ શકે તો વ્રતની કથા મહાત્મ્ય સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી વરુથની એકાદશી વ્રતની પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય. હવે સાંભળીશું વરુથની એકાદશીની કથા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવી છે જે કૃપા કરીને મને એનો મહિમા બતાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની વરુથની એકાદશી આવી છે તે ઇન્દ્રલોક અને પરલોકમાં પણ સૌભાગ્ય પ્રદાન કરનારી છે. વરુથનીના વ્રતની જે સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ 10,000 વર્ષ સુધી તપસ્યા કર્યા પછી મનુષ્યને પ્રાપ્ત થાય છે એ જ ફળ આ વરુથની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્ત થાય છે. નૃપ્ર શ્રેષ્ઠ, ઘોડાના દાન કરતાં હાથીનું દાન શ્રેષ્ઠ છે. ભૂમિદાન એના કરતાં પણ મોટું દાન છે. ભૂમિદાન કરતાં પણ વધારે મહત્ત્વ તલદાનનું છે અને તલદાનથી પણ વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી પણ વધારે અન્નદાનનું છે. કારણ કે દેવતા પિતૃઓ તથા મનુષ્યને અન્નથી જ તૃપ્તિ થાય છે. વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ આ દાન સમાન જ બતાવ્યું છે. ગાયનું દાન કન્યાદાન તુલ્ય જ છે. આ સાક્ષાત ભગવાનનું કથન છે. આ બધા દાનોથી પણ મોટું વિદ્યાદાન છે. મનુષ્યો વરુથની એકાદશીનું વ્રત કરીને વિદ્યાદાનનું પણ ફળ પ્રાપ્ત કરી લે છે. જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી આજીવિકા ચલાવે છે તેઓ પુણ્યનો ક્ષય થતાં યાતનામય નરકમાં પડે છે. આથી સર્વ પ્રકારના પ્રયત્નો કરીને કન્યાધનથી બચવું જોઈએ, એને પોતાના કામમાં ન લેવું જોઈએ. જેઓ પોતાની શક્તિ પ્રમાણે પોતાની કન્યાને આભૂષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી કન્યાનું દાન કરે છે એમના પુણ્યની સંખ્યા બતાવવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. વરુથની એકાદશી કરીને પણ મનુષ્ય એના જેવું ફળ પ્રાપ્ત કરી શકે છે. રાજન, રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે. આથી પાપ ભીરુ મનુષ્યએ પૂર્ણ પ્રયત્ન કરીને આ વ્રત કરવું જોઈએ. યમરાજથી ડરનાર મનુષ્યએ વરુથનીનું વ્રત જરૂરથી કરવું જોઈએ. રાજન, આના વાંચન અને શ્રવણથી સહસ્ર ગોદાનનું ફળ મળે છે તથા મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંગાતા નામના રાજા રાજ્ય કરતા હતા. રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળા હતા. એકવાર જ્યારે રાજા જંગલમાં તપસ્યામાં લીન હતા ત્યારે એક જંગલી રીંછ આવી અને રાજાના પગ ચાવવા માંડ્યું. રાજા ગભરાયા નહીં અને પોતાની તપસ્યામાં લીન રહ્યા. થોડી વાર પછી પગ ચાવતા ચાવતા રીંછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગઈ. હવે રાજા થોડા ગભરાવા લાગ્યા, પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા. રાજાની પુકાર સાંભળીને ભક્ત વત્સલ ભગવાન શ્રી હરિ વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે પોતાના ચક્ર દ્વારા રીંછને મારી નાખ્યો. રીંછે રાજાનો પગ ચાવી ખાધો હતો, જેનાથી રાજા ખૂબ જ ઉદાસ હતા. જેને જોઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ બોલ્યા, હે વસ, તું દુઃખી ના થા, તું મથુરા જા અને ત્યાં વરુથની એકાદશીનું વ્રત કરીને મારા વરા અવતારની મૂર્તિનું પૂજા કર. તેના પ્રભાવથી તું ફરીથી શુદ્ધ અંગોવાળો થઈ જઈશ. આ રીંછ તારો પગ ખાધો છે એ તારા પૂર્વજન્મનો અપરાધ હતો. ભગવાનની આજ્ઞા માનીને રાજાએ મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું, જેના પ્રભાવથી તે સુંદર અને સંપૂર્ણ અંગોવાળા થઈ ગયા. આ હતી વરુથની એકાદશી વ્રતની કથા વાર્તા.
જેના શ્રવણથી સહસ્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે, તેમજ મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે। તો આ વિડિયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ।